नमस्ते एवरीवन, दिस इज हर्षा रमैया लाइव एट 5 ऑन हर फेवरेट पेज स्मॉल वंडर्स एंड वी आर सेलिब्रेटिंग दिस वीक एज मास्टर शेफ्स वीक एंड एवरी सिंगल डे वी हैव अ मॉम शेफ हियर टू डेमोन्स्ट्रेट अ रेसिपी इन फ्रंट ऑफ यू एंड आई एम वेरी थैंकफुल टू द ऑडियंस कि सबको ये शो बहुत पसंद आ रहा है एंड एवरी वन इज लविंग दिस शो और रेसिपीज भी सब लोग बनाकर फोटोज भी हमको भेज रहे हैं. So today on this show, we have yet another exciting mom who is Miss Hima, mom chef today with us. Hi, Hima ma'am. Kem cho? Hello, ma'am. Good evening. Good evening. Thank you so much, ma'am, our show par awa mate and showing your recipe to our viewers. Hu vadhare time nahi lau. Tamne stage aapi ane hu backstage jau chu so that tame recipe explain kari shako. તમારી રેસિપી ફિનિશ થાય એટલે મને બોલાવજો એટલે ફરીવાર હું આવીશ. ઓકે ઓકે મેમ. થેન્ક યુ મેમ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ હિમા શાહ છે. આજે હું પનીર લાજવાબ રેસિપી બનાવવાની છું. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ હર્ષા મેમ, સ્મોલ વંડર, કે તમે મને આ પ્લેટફોર્મ આપ્યું. ધીસ ઇઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ લાઈવ કુકિંગ. So thank you so much to giving me this opportunity. Thank you so much, ma'am. So આપણે સૌ જાણીએ છીએ કે નાના મોટા બધાને પનીર છે, ચીઝ છે કે બટર છે, એ નાના મોટા સૌને ખૂબ જ પ્રિય હોય છે. તો આજે બાળકોને પણ ભાવે અને મોટાઓને પણ ભાવે એવું એક સ્નેક્સ લઈને આવી છું હું, જેનું નામ છે પનીર લાજવાબ. તો ચલો આપણે પહેલા પનીર લાજવાબ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે દહીં લેવાનું છે, દહીં, ચણાનો લોટ, પનીર, પનીરના આપણે ક્યુબ શેપમાં કટ કરી લીધા છે. પછી આપણે લેવાના છે કેપ્સિકમ, યલો કેપ્સિકમ, એને પણ મેં સ્ક્વેરમાં શેપમાં કટ કરી લીધા છે. ગ્રીન કેપ્સિકમ એન્ડ યલો રેડ કેપ્સિકમ. આ રેડ અને યલો બંને ઓપ્શનલ છે. સૌથી વધારે આમાં રેસિપીમાં સૌથી મેઇન જે છે એ મેરિનેટનું છે. તો મેરિનેટ માટેના કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, મસાલા છે એ આપણે જોઈ લઈએ. તો એમાં આપણે પહેલા ચાટ મસાલો લીધો છે, પંજાબી ગરમ મસાલો છે, તેલ છે, કાશ્મીરી લાલ મરચું, લીંબુનો રસ, અડધું જેટલું લીંબુનો રસ લીધો છે, કાળા મરીનો પાવડર છે, આદુની પેસ્ટ છે, કસૂરી મેથી, સંચળ પાવડર અને મીઠું. તો હવે આપણે સૌ પ્રથમ આનું બેટર તૈયાર કરીએ. તો સૌ પ્રથમ આપણે પહેલા દહીં લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં આપણે થીક લેવાનું છે. દહીં થીક અને મોળું હોવું જોઈએ. એ પછી આપણે લેશું ચણાનો લોટ. એક કપ આપણે દહીં લીધું છે તો તેની સાથે એક કપ ચણાનો લોટ લેશું. બંનેને મિક્સ કર્યા પછી હવે આપણે એમાં મસાલા એડ કરશું. ચાટ મસાલો છે, પંજાબી ગરમ મસાલો, કાળી મરી પાવડર, સંચળ પાવડર. ચાટ મસાલો તમને જેટલો ગમે એટલો તમે નાખી શકો છો વધતા ઓછામાં. આદુની પેસ્ટ લીધી છે. અહીંયા આપણે આદુની પેસ્ટ જ લેવાની છે, એના કટકા નથી કરવાના. લીંબુ નો રસ છે, આ અડધું લીંબુ નો રસ છે. કસૂરી મેથી છે, કસૂરી મેથી આપણે હાથેથી મસળીને લેવાની છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ આમાં મિક્સ થઈ જશે. કસૂરી મેથી એડ કર્યા પછી હવે આપણે એમાં તેલ એડ કરશું, બે ચમચી જેટલું.
કાશ્મીરી લાલ મરચું છે. અહીંયા તમે આપણે જે નોર્મલ યુઝ કરતા હોય ચીલી પાવડર એ પણ યુઝ કરી શકો છો, પણ રેડ કાશ્મીરી લાલ મરચું થી તમને દેખાવ ખૂબ સરસ આવશે અને તમને ટેસ્ટમાં પણ બહુ ભાવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બરાબર મિક્સ કરી દેવાનું છે. આને આપણે થોડું થીક જ રાખવાનું છે, એટલે આપણું જે પનીર છે, આપણા બધા વેજીટેબલ છે, બરાબર આની પર કોટ થઈ જાય. બરાબર મિક્સ કરી દઈએ. હવે આને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. આ બહુ ઈઝી રેસીપી છે. તમારા ઘરમાં કીટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય તો તમે આ સ્નેક્સ માં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય એવી આઈટમ છે. અને બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે જનરલી ઘરમાં બધા અવેલેબલ હોય જ એવા જ ઇન્ગ્રીડિયન્ટ છે. હવે આપણે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આ બેટર મિક્સ થયા પછી આપણે એને 1 થી 2 કલાક માટે ઢાંકીને ફ્રીજમાં મેરિનેટ થવા માટે રાખવાનું છે, જેથી બધો મસાલો અંદર બરાબર મિક્સ થઈ જશે. અને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. આ જે મેરિનેટ થયેલું છે આને મેં પહેલેથી જ તે કરેલું છે મેરિનેટ. બધું તમે જોઈ શકો છો કે એકદમ પનીર કેપ્સિકમ બધું બરાબર આની અંદર કોટ થઈ ગયેલું છે. તો હવે આપણે એને શેલો ફ્રાય કરશું. શેલો ફ્રાય કરવા માટે આપણા ઘરમાં તંદૂર કે ઓવન ન હોય તો આપણે એક પેનમાં પણ આને શેલો ફ્રાય કરવાનું છે. હવે આની અંદર તમે તેલ પણ એડ કરી શકો છો અને બટર પણ યુઝ કરી શકો છો. મેં અત્યારે બટર લીધું છે. બટર થોડું મેલ્ટ થઈ જાય, ગરમ થઈ જાય એટલે આપણે જે આ બનાવ્યું છે બેટર એમાં કેપ્સિકમ અને ઈ આપણે એમાં શેલો ફ્રાય કરવાના છે. આ બહુ જલ્દી બની જાય એવી રેસીપી છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. આમાં મેં જે તેલ લીધું છે, તેલ એડ કર્યું છે, એમાં તમે મસ્ટર્ડ ઓઇલ નો પણ ઉપયોગ કરી શકો છો. મસ્ટર્ડ ઓઇલ થી પણ એકદમ સ્મોકી ટેસ્ટ આવે છે, એ પણ બહુ સરસ લાગે છે. મેં અહીંયા અત્યારે શીંગતેલ નો યુઝ કર્યો છે પણ તમે મસ્ટર્ડ ઓઇલ પણ લઈ શકો છો. આને આપણે હવે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાના છે. એકદમ ક્રિસ્પી થશે તો પણ ખાવામાં બહુ જ મજા આવશે.
અને આમાં તમે સીધું ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો, નહીં તો તમે સ્ટીક લઈ, આપણે જે સ્ટીક હોય છે આ આર્થિક બાર બજારમાં મળે છે, એ સ્ટીકમાં તમે આ સ્ટીક છે, આ સ્ટીક છે એમાં પણ તમે એને અરેન્જ કરી અને તમે શેલો ફ્રાય કરી શકો છો. તો આપણા રેડી થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લેશું. હવે બાળકોને મજા આવે એટલે આપણે આવીએ ટૂથપીક છે મોટી એ લઈ આવવાની છે. આપણી પાસે બાર્બીક્યુ સ્ટીક ન હોય એટલે આપણે આવી એક સ્ટીક જે ટૂથપીક છે એ જ છે આ પણ મોટી છે એનો યુઝ કર્યો છે. હવે આપણે એને આમાં અરેન્જ કરી દઈશું. વન બાય વન પનીર કેપ્સિકમ આવી રીતે આપણે એને અરેન્જ કરી દેવાના છે. જોઈ શકો છો તમે કેટલું સરસ અને યમી લાગે છે, બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય. આ મેં બનાવીને થોડા રેડી રાખ્યા છે. હવે આપણે આમાં ઉપરથી થોડું ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. જો તમને ખાટું થોડું વધારે ભાવતું હોય તો તમે આની ઉપર થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, નાખી શકો છો. અત્યારે મેં ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે અને કોથમરી થી ગાર્નિશ કરશું. પનીર લાજવાબ બનાવવામાં તમારે ગ્રીન ચટણી જે આપણે રૂટીનમાં કોથમરીની બનાવતા હોય છે એ જ ચટણી છે અને ટોમેટો કેચઅપ છે એની સાથે સર્વ કરશું. તો તૈયાર છે આપણા પનીર લાજવાબ. થેન્ક યુ મેમ, હર્ષા મેમ. વન્ડરફુલ, આજે જ મેં ઘરે પનીર બનાવ્યું છે મેમ, એટલે આ રેસીપી એટલી ઈઝી છે કે મને જરાય તકલીફ નહીં પડે બનાવવામાં. હું ડેફિનેટલી બનાવીને તમને ફોટો મોકલીશ અને સારા તમારી જેવા સારા બન્યા કે નહીં મને નથી ખબર, પણ હું ડેફિનેટલી તમને એવું કમેન્ટ આપીશ કે મારા ઘરના બધાને ભાવ્યા છે. કારણ કે ટેસ્ટ તો હાથ ફરે એમ ટેસ્ટ ફરતો જાય. હું બહુ સારી કુક નથી એટલે માસ્ટર શેફનું મેં આયોજન કર્યું કે મને નવી નવી રેસીપીઝ જાણવા મળે, પણ બહુ જ સરસ રીતે તમે એક્સપ્લેન કરીને બહુ જ ઈઝી ને ફટાફટ થઈ જાય એવી રેસીપી છે. ફટાફટ થઈ જાય એવી રેસીપી છે મેમ. અને મેમ મારે એક વાત કેવી છે તમને. હા જી બોલો મેમ. હેલો મેમ. હા હા બોલો મેમ, હું સાંભળું છું. હા મેમ, આ તમે બધી સ્મોલ વન્ડર માં એક્ટિવિટી તો જુદી જુદી કરાવો છો, ગરબા કરાવો છો, ડાન્સ કરાવો છો, પણ ડ્યુરિંગ લોકડાઉન તમે જે બધી બાળકોની ને મોમ્સ ની જે એક્ટિવિટી કરાવી છે એક્સલન્ટ કરાવી છે. અમારા તો બાળકો રોજ હર્ષા મેમ ની રાહ જોતા હોય છે કે હવે આજે તમારા નામ ઉપર અમે કઈ પણ હવે અત્યારે એની પાસે કરાવી શકીએ છીએ. કદાચ એમ કહીએ કે હર્ષા મેમે ખાવાનું કીધું છે તો ઈ બી ખાઈ જાય એટલું અને બધી એક્ટિવિટી કરતા હોય છે લોકો. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ. મને ખૂબ જ આનંદ થયો એ જાણીને કે એક્ટિવિટીઝ જે અમે લોકો સ્મોલ વન્ડર્સ થકી મૂકીએ છીએ તેમાં પેરેન્ટ્સને આટલો આનંદ આવે છે. પણ મેમ જેમ તમે મારું નામ યુઝ કરો છો, મારે પાછી મારી ડોટર માટે કોઈ બીજાનું નામ યુઝ કરવું પડે છે હો ઘરમાં, મારા નામે નથી ચાલતું. પણ થેન્ક યુ સો મચ. હોપસ્કોચ ગેમ રમાડી, તમે ઝિગઝેગ રમાડી, તો હવે વાણી રૂટિનમાં રોજ એના ફ્રેન્ડ સાથે રમે છે, એને ખૂબ મજા આવે છે. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ સો મચ. અને આ રેસીપી ડેફિનેટલી આજે જ મારા ઘરે બનશે કેમ કે મેં પનીર બનાવ્યું છે અને વન્ડરફુલી તમે એક્સપ્લેન કરી. થેન્ક યુ સો મચ મેમ આ શો પર આવવા માટે. એન્ડ ડિયર ઓડિયન્સ, બધાને રિક્વેસ્ટ કરીશ રેસીપી કમેન્ટ સેક્શન બોક્સમાં, ઇટ્સ રાઇટ ધેર, સો યુ કેન ટેક ઇટ ફ્રોમ ધેર. પનીર આજે ન બનાવ્યું હોય તો પનીર બનાવતા કંઈ વાર નથી લાગતી, જલ્દીથી પનીર બનાવી શકીએ છીએ આપણે. અને આ રેસીપી આજે લોકડાઉનમાં આપણે બધા ટ્રાય કરીએ. થેન્ક યુ હિમા મેમ, થેન્ક યુ.